નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકી અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો એક એવો ટોપિક કે જ્યારે ઘણી બધી વાર અંગ્રેજી શીખવાની શરૂઆત કરતા હોય, અંગ્રેજી શીખવા માટે આપણે પ્રયાસ ચાલુ કરીએ ને ત્યાં મગજમારી થતી જ હોય. શેમાં? સ્પેલિંગમાં. આજે એવા 40 શબ્દો હું લઈને આવ્યો છું કે એ શબ્દો જ્યારે આપણા મગજમાં આવે ને તો મગજનો દહીં કરી નાખતા હોય. પણ હવે મગજનું દહીં નહીં થાય, બરાબર, એમાંથી છાશે અલગ નીકળી જશે, બટરે અલગ નીકળી જશે, બધું અલગ કરશું આપણે, એટલે કન્ફ્યુઝન દૂર કરશું. ટૂંકમાં મગજનું દોય હવે નહીં થાય. આ 40 જેવા એવા કન્ફ્યુઝન શબ્દો છે, અરે એક જ જેવા લાગે, જુડવા, કોપી ટુ કોપી જુડવા વ્યક્તિ આપણી સામે આવે તો કેમ આપણને આઈડેન્ટિફાઈ કરવામાં તકલીફ પડે. આ સેમ વસ્તુ એ છે કે એવા ને એવા શબ્દો, મિનિંગ ઘણી વાર તો ઉચ્ચાર એક સરખો થાય, મિનિંગ અલગ અલગ થાય, એક એક અક્ષરનો ફેર હોય, એવું બને એવું હોય ને, પણ હકીકતમાં હેલું છે. આજના આ લેક્ચરમાં તમે અંત સુધી બન્યા રહેશો એટલે તમને એ 40 શબ્દોની જે પેર જે મળશે ટૂંકમાં, એ 40 શબ્દોમાં હવે કન્ફ્યુઝન નહીં થાય. આમ કીડીન ટાંગા જેટલું જ કન્ફ્યુઝન હોય છે એમાં, એટલો જ ફેર હોય છે એમાં, જાજો ફેર નથી હોતો. તો એ ફેર એમાં શું તફાવત છે એની શરૂઆત કરીએ આજના લેક્ચરમાં. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક વખત વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દો. મિત્રો, શરૂઆત કરીએ એની પહેલાં શું હોય, લાઇકનું બટન આપણી પરંપરા મુજબ એક વખત લાઇક કરી દો. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા સાથી મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ઓકે, તો ટોપિક જ એવો લઈને 40 આ 40 આ જે હું તમને કહેવાનો છું નહીં, આ 40 અંગ્રેજી શબ્દો જે મગજનું દહીં કરે છે તેને સમજી લ્યો મજેદાર ટ્રીક અને ટ્રીપ્સ, બરાબર, એવી ટીપ્સ આપીશ કે એની વાત જવા દો, પણ અંત સુધી બન્યા રહેજો. ચાલો, વિથ પ્રોનાઉન્સિએશન, બેસ્ટ પરફેક્ટ સાચું પ્રોનાઉન્સિએશન, રેડી? ચાલો, સૌથી પહેલા બે શબ્દ મસ્ત મજાના તમારી સામે આવી ગયા છે. કયા કયા? એક તો આને ઘણા લૂઝ વાંચતા હોય છે, પણ સાહેબ એને લૂઝ વચાય, શું વચાય? લૂઝ. અને આને ઘણા લૂઝ વાંચતા હોય એને લૂઝ વચાય. હવે LOOSE એને લૂઝ વચાય અને LOSE એને લૂઝ વચાય. હવે એકમાં ડબલ ઓ ને એકમાં એક જ ઓ, હવે આનો બે નો મિનિંગ શું થાય? તો જો આ લૂઝ નો મિનિંગ થાય ઢીલું, બરોબર. આપણે કહેતા કે બા પેન્ટ તો ઢીલું થાય છે, ઓલા કમાભાઈ નથી કરતા આ, બરોબર છે, એટલે જે ઢીલું થતું હોય એ લૂઝ, સોરી લૂઝ, બરોબર, LOOSE ઢીલું થતું હોય. અને LOSE લૂઝ, લૂઝ એટલે ગુમાવવું, બરોબર, ખોઈ નાખવું, તો એનો મિનિંગ થાય. હવે જુઓ, અહીંયા ભાઈને એના એક્સપ્લેનેશન આપેલા છે, તમે વાંચી શકો છો, પણ હું એને ગુજરાતીમાં જ સમજાવી દઈશ એટલે તમારે વધારે અંગ્રેજીમાં કંઈ માથાકૂટ કરવાની રહેશે નહીં. હવે એક્ઝામ્પલ સાથે સાથે આપણે જોતા જશું એટલે તમને ખ્યાલ આવે કે ધ બટન શું લખ્યું છે. તો કે ધ બટન ઓન ધ શર્ટ, એટલે કે શર્ટ ઉપરનું જે બટન છે, વર લૂઝ, શું વચાય? ડબલ ઓ હોય એટલે લૂઝ, 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 લૂઝ એટલે શું છે? ઢીલું. એટલે કે છે કે ધ બટન ઓન ધ શર્ટ વર લૂઝ, એટલે કે છે શર્ટના જે બટન હતા ને એ કેવા હતા? ઢીલા હતા, ઢીલા. અહીંયા ગુમાય એવું ન આવે, ડબલ ઓ એક ઓ નથી, એક હોય તો ગુમાયેલું. એન્ડ હી ડીડન્ટ વોન્ટ ટુ લૂઝ, હી ડીડન્ટ એટલે કે તેને એને ગુમાવવું નહોતું ઇવન અ સિંગલ બટન, અને શર્ટનું એકય બટન એને ગુમાવવું નહોતું. જો ગુજરાતી, શર્ટનું બટન ઢીલું હતું, જો ઢીલું, આપણે મેઇન એક્ઝામ્પલ ઉપર નહીં જઈએ બટ શબ્દ ઉપર જજો, ઢીલું હતું અને એક પણ બટન ગુમાવવા માંગતો ન હતો. ગુમાવવું એટલે LOSE, લૂઝ, રેડી? ચાલો, એના પછીના લે અને આને શું વચાય? લાય, બરાબર છે. ખાસ આને લે વચાય અને લાય, પણ આનું જે સેકન્ડ ફોર્મ છે ને એ પાછું લે થાય છે. બટ એક વસ્તુ યાદ રાખજો, LAY લે એટલે મૂકવું અથવા તો રાખવું. માની લો કે આપણે ઘણી વાર કહેતા ચાદર પાથરી દો, ચાદર રાખી દો, ચાદર ઉપર રાખી દો, તો એ થાય લે એટલે મૂકવું. પાગ જો ટુ પ્લેસ ઓર પુટ સમથિંગ ડાઉન, એટલે કે કોઈ શું કહેવાય, ટુ પ્લેસ ઓર પુટ સમથિંગ ડાઉન એટલે કે કંઈક નીચે પાથરો, આપણે મેટ પાથર થાય, કોઈ પણ વસ્તુ મૂકતા હોઈએ, બરાબર, માની લો કે આ છે એ આમ મૂકી દીધું, તો એ લે એટલે કે મૂકવું રાખવું. અને આ લાય એટલે શું થાય? પડ્યા રહેવું, એને સૂતા રહેવું ટૂંકમાં, એને આમ કેમ કહેવાય, બગીચામાં ક્યારેક ઓલી ગયા હોય ગ્રીનરી વાળા બગીચામાં, નથી એમ ઓલી ગ્રીનરીમાં લોનમાં એને પાડાની જેમ પડ્યા હોય, આ તો લાહે એટલે પડ્યા રહેવું. જો એક્ઝામ્પલ જોઈએ ખબર પડે, પ્લીઝ લે, પ્લીઝ લે ધ બુક ઓન ધ ટેબલ, કૃપા કરીને ટેબલ પર પુસ્તક મૂકો, તો લે એટલે મૂકો. બીજું, હવે લાય, હી લાઇક્સ ટુ લાય, હી લાઇક્સ ટુ લાય ડાઉન
ડાઉન, લાય ડાઉન એટલે નીચે પડ્યા રહેવું, એન્ડ ટેક અ નેપ આફ્ટર લંચ. ભાઈ એને હે ને લંચ કરી અને પછી આરામથી પડ્યા રહેવું એને બહુ ગમે છે. એટલે આ બેમાં આટલો તફાવત છે. ચલો હવે બે બીજા શબ્દ એવા, TH AN અને TH EN, અને ધેન વચાય અને ધેન વચાય, બરોબર? અને ધેન અને ધેન, હવે ખાલી એક અક્ષરનો જ ફેર છે. TH EN, અહીંયા EN છે અને અહીંયા AN છે. હવે જો ધેનનો મતલબ થાય ના કરતા, ના કરતા એટલે આપણે ઘણી વાર કમ્પેરેટિવ ડિગ્રીમાંનો ઉપયોગ વધારે કરીએ છીએ. હું તમારા કરતા ઊંચો છું, તેવું અમારા કરતા પૈસાવાળા છે, તો એમાં ધેનનો ઉપયોગ થાય. એ કયું? TH AN, ધેન. અને આ ધેનનો મિનિંગ થાય ના પછી નહીં, પછી, પછી આપણે કહી શકીએ, પછી અથવા તો ના પછી કહી શકો, એના પછી આમ, એના પછી આમ, પછી ધેન એટલે પછી. તો જુઓ, યુઝડ ઇન કમ્પેરિઝન ટુ ઇન્ડિકેટ ડિફરન્સ ઇન ડિગ્રી ઓર અમાઉન્ટ, બરોબર? કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે, જ્યારે તુલના કરવામાં આવે, બરોબર છે? આપણે એમ કેવું હોય કે આ રૂમ છે ને એ ઓલા રૂમ કરતા, તો જો એના કરતા, તો એ ત્યારે આ ધ્યેન વાપરવાનું. એક્ઝામ્પલ જુઓ, સી સેડ ધેટ, તેણીએ તેવું કીધું કે, ધેટનો મિનિંગ અહીં કે થશે. સી ઇઝ ટોલર ધેન, ટોલર એટલે મોટું, ધેન એટલે કરતા, હર સિસ્ટર, તેણીના સિસ્ટર કરતા તે મોટી છે. પછી ધેન, ધેન એટલે જો આ THEN, ધેન. પછી શી વેન્ટ ટુ ધ સ્ટોર, પછી તે સ્ટોર પર ગઈ, ટુ બાય સમ ગ્રોસરીઝ, અને શું લેવા, તો કે અમુક ગ્રોસરીઝ, એટલે કે આ ટૂંકમાં કરિયાણું ખરીદવા માટે. જો અહીં લખ્યું, તેણીએ કહ્યું કે તે તેની બહેન કરતા, જો કરતા એવું તો એ આ થાય. અને આ ધેનનું મિનિંગ શું થાય? પછી. તો જ્યારે આપણે અંગ્રેજી બોલીએ, બોલીએ ત્યારે તો વાંધો નહીં, ધેન ખબર પડી જશે, પણ જ્યારે લખવાનો વારો આવે અથવા તો લખેલું આપણે સમજવાનો વારો આવે, ત્યારે આ THEN, ધેન હોય ને, એટલે એનો મતલબ થાય પછી. ધેન આઈ વેન્ટ ટુ દ્વારકા, ધેન આઈ વેન્ટ ટુ સોમનાથ, ધેન આઈ વેન્ટ ટુ આમ, તો ધેન ધેન ઈ આ ધેન પછી. એન્ડ આઈ એમ બિગર ધેન યુ, હું તમારા કરતા મોટો છું, તો ઈ ધેન આ. રેડી? આટલી વસ્તુ યાદ રાખવાની. ચલો મિત્રો, ખાસ આ પહેલી વાર અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું કે હવે જે આપણી 2024 એક બે દિવસમાં શરૂઆત થઈ રહી છે, તો ન્યૂ આપણો જે ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે ફોર 2024 કમિંગ સૂન છે, એના માટે ડાઉનલોડ કરી લેજો છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ. વધારે ઇન્ફોર્મેશન માટે તમે વોટ્સએપ નંબર પર પણ મેસેજ કરી શકો છો. તો આ જે છે એ ધમાકેદાર આખો કોર્સ આવવાનો છે. આમાં રીડિંગ આવી જશે, લિસનિંગ આવી જશે, સ્પીકિંગ આવશે, રાઇટિંગ આવી જશે, બધી વસ્તુઓ આમાં આવી જશે. આ અપ ટુ ડેટ કોર્સ છે, બરોબર છે? જેની માહિતી આપણે, આપણો લાઈવ લેક્ચર હશે એમાં તમને વધારે ઇન્ફોર્મેશન આપશું, બટ કમિંગ સૂન છે. હવે જૂનો કોર્સ તમને આપણી એપ્લિકેશનમાં જોવા નહીં મળે, અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો, બરોબર? પહેલી તારીખે, કેટલામ તારીખે, 1 જાન્યુઆરીના દિવસે આપણો આ કોર્સ લોન્ચ થશે, એટલે તૈયારી મારેજો. રેડી? ઓકે. એના પછી છે ઇટ્સ, અને પાછું એના પછીનો બીજો શબ્દ છે ઇટ્સ. હવે બેયનો ઉચ્ચાર એક જ સરખો થાય, ઇટ્સ ઇટ્સ, પણ અહીંયા તમે જુઓ ને તો એફોસ્ટ્રોફીએસ છે, છે એફોસ્ટ્રોફીએસ. તો હવે આ ઇટ્સ અને આ ઇટ્સમાં તફાવત શું છે? જો ઇટ્સ એટલે તેના, જો હું તમને ઘણી વાર કહું, હવે હું તમને એનું ઉદાહરણ આપું એક, એટલે તમને ખ્યાલ આવી જશે. ધીસ ઇઝ હર રિમોટ, રિમોટ. તો આ હર શું થયું? તેણીનું, તેણીનું થયું. તો આ તો છોકરી હતી એટલે છોકરી માટે હર વાપરું, છોકરો હોત તો હિઝ વાપરાત, બરોબર? સંબંધ દર્શાવવા માટે, પઝેશન દર્શાવવા માટે. પણ માની લો કે આપણે કોઈ એમ કેવું હોય કે આ સિંહનો પંજો છે, બરોબર છે? આ સિંહની ગર્જના છે, બરોબર છે? આ તેનો હાથ છે. માની લો કે હું એમ કહું, ધીસ ઇઝ અ લાયન, ધીસ ઇઝ અ લાયન. પછી આપણે એમ કેવું હોય કે તેના પગ, તેના પગ ખૂબ જ મોટા હતા, તો ઇટ્સ લેગ્સ, તો ઇટ્સનો મતલબ થાય તેના. પણ આ ઇટ્સનો મતલબ ક્યારે થાય? કોઈ વસ્તુ અથવા તો પ્રાણીનું આપણે કંઈક દર્શાવવું હોય, પઝેશન દર્શાવવું હોય, જો યુઝ ટુ ઇન્ડિકેટ પઝેશન ઓર બિલોંગિંગ ટુ સમથિંગ, ત્યારે
આ ઇટ્સનો ઉપયોગ થાય એપોસ્ટ્રોફી એસ વગરનો. રેડી? ચલો, એના પછી આ ઇટ્સનો મિનિંગ શું થાય? એનો મતલબ થાય કાં તો ઇટ હેઝ થાય અને કાં તો ઇટ ઇઝ થાય. હવે મને કેમ ખબર પડે વાક્યમાં ઇટ ઇઝ છે કે ઇટ હેઝ થાય? કારણ કે ઇટ હેઝ હોય ને તો એના પછી સીધું કાંઈ ઓબ્જેક્ટ આપેલું, ઇટ હેઝ ફોર લેગ્સ, એને ચાર પગ હતા. ઇટ હેઝ, ઇટ ઇઝ ફોર લેગ્સ એમ ન આવે, એને ઈ કાંઈ ચાર પગ છે એવું જ કહેવાય નહીં. એટલે એ તમે, અને કયા પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે તો એની બાજુમાં વી થ્રી નું રૂપ હોય, એટલે એ તમે ખબર પડી જાય. આપણે કાળ સમજતા હોય એટલે તમને ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ જોવો એટલે તમે સમજીએ, તે છે આ ઇટ છે, એ ઓબ્જેક્ટ સોરી સબ્જેક્ટ તરીકે વપરાયો છે, અને આ છે ને એ સંબંધક તરીકે વપરાયેલો છે. ધ્યાન રાખજો. જો ધ કેટ ઇઝ લિંકિંગ ઇટ્સ પો, જો ઇટ્સ એટલે તેના પોઝ, પોઝ એટલે પંજો, એન્ડ ઇટ્સ, જો પાછું અહીંયા ઓલું આવી ગયું ઓલું ઇટ્સ, ઇટ્સ રેઇનિંગ આઉટસાઇડ, બિલાડી તેના પંજા ચાટી રહી છે, તો પંજા ચાટી લીકિંગ એટલે ચાટી રહી છે, અને બહાર વરસાદ પડી રહ્યો છે. તો આ ઇટ્સ આનો મતલબ થશે ઇટ ઇઝ, એટલે આ એ જે સબ્જેક્ટ તરીકે એનો ઉપયોગ થયો છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એના પછી બે શબ્દ છે પી ડબલ ઈ કે અને પીઈ એ કે. હવે બે નો ધ્યાન રાખજો. પી ડબલ ઈ કે, પીક એટલે ડોક્યુ, ડબલ ઈ વાળો, આમ આપણે ડોકા કાઢીને જોઈને આ એને કહેવાય પીક, અને આ પીક એટલે શિખર, કોઈ પર્વત હોય પર્વતનું ઉપરનું જે સમિટ કહેવાય, જેને એનો સમાનાર્થી શબ્દ પીક, પીક ઉપર પહોંચીને મને ફોન કરજે, નથી કહેતા આ તો એ આ પીક આ થઈ ગયું. રેડી? તો જો શિખર, તો જો અ ક્વિક ઓફ અ ફર્ટિવ ગ્લેન્સ, હવે અહીંયા ધ્યાન રાખો, એક્ઝામ્પલ આપો એટલે તમને ખ્યાલ આવે. સી ટુક અ પીક, સી ટુક અ પીક થ્રુ ધ કી હોલ, એટલે જે માની લો કે એક દરવાજો હોય, દરવાજામાં ઓલું ચાવીનું ચડાવવાનું હોય ને એમાં આપણે આમ દેખાય, ખબર, આર પાર દેખાય ચાવી, કી હોલ, ઘણા મૂવીઝમાં એમાં હોટલમાં ને એમાં હોય એમાંથી કી હોલ હોય, એમાં તમને આર પાર જોઈ શકે. એટલે સી ટૂંક, તેણીએ ડોક્યું કાઢ્યું, ટૂંકમાં એટલે આમ જોયું, ઓલા ઓલામાંથી ડોક્યું કર્યું, બરોબર, કી હોલમાંથી, એન્ડ સો, અને જોયું ધ માઉન્ટેન પીક, જે ટૂંકમાં પર્વતનું, ટૂંકમાં એ એમાંથી એને જે પર્વત હતું ને એનું શિખર જોયું. આપણે અહીંયા શું જોવાનું છે, બે શબ્દ વપરાય, પીક, પી ડબલ ઈ કે પીક એટલે ડોક્યું કરવું, આમ જોવું, ઝીણી નજરે જોવું ઈ, અને આ પીકનો મિનિંગ શું થાય, પીઈ એ કે, એટલે એનો મિનિંગ થશે શિખર, ઊંચા, બરાબર, સૌથી ટોચ એમ. ચલો, એના પછી છે બે, એડવાઇસ અને એડવાઇઝ. હવે ધ્યાન રાખજો આ બે શબ્દમાં ફેર શું, જોજો અહીંયા સીઈ છે અને અહીં એસી છે, કાંઈ ફેર છે નહીં સાહેબ, જોજો કેટલો ફેર છે. એડવાઇસ, એડવાઇસનો મતલબ થાય સલાહ, પણ અ રિકમેન્ડેશન ઓર સજેશન, એટલે આ છે ને એક શબ્દ છે, શબ્દ છે, નાઉન કહેવાય આને, શું કહેવાય, નાઉન, અને એડવાઇઝ એટલે સલાહ દેવી, આ સાહેબ આ વર્બ છે, શું છે, આ વર્બ છે, એડવાઇઝ ઈ વર્બ છે, અને આ એક સલાહ, તમને કહેતા કે મારી સલાહ તમે માનો, તો મારી સલાહ તમે માનો એ કંઈ મેં ક્રિયા નથી કરી, તમને માનવાનું કહું છું, બરાબર, મેં તમને સલાહ આપી, તો સલાહ દેવી ઈ એડવાઇઝ થઈ ગયું. જો આઈ વુડ એડવાઇઝ યુ, હું તમને સલાહ આપીશ, ટુ લિસન ટુ હર એડવાઇઝ, કે તેણીની સલાહ તમે શું કહેવાય સાંભળજો, લિસન, બરાબર, જો કે હું તમને તેને, હું તમને તેની સલાહ સાંભળવાની સલાહ આપીશ, એટલે સાંભળવાની સલાહ, હવે સલાહ આપવી છે ને એ એક ક્રિયા થયું, અને આ સલાહ અહીંયા નાઉન થશે, થોડુંક મિસ્ટેક થઈ ગયું છે, ફરી એક વખત તમને કહી દઉં અહીંયા, કે હું તમને તેની સલાહ, તેની સલાહ એટલે હર એડવાઇસ, એટલે આ એડવાઇસ રહ્યું એનો મિનિંગ શું થાય, આ સલાહ, બરાબર, એટલે એક શબ્દ છે, સાંભળવાની સલાહ આપીશ, સલાહ આપીશ એટલે શું થશે, તો કે આ સલાહ આપવી એટલે આ એડવાઇસ થઈ ગયું, સમજાઈ ગયું, તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, બીજું કંઈ નહીં. એડવાઇસ એટલે સલાહ, નામ છે એ ક્રિયાપદ નથી, પણ એસ ઈ વાળું એ ક્રિયાપદ છે. ચલો, એના પછી સ્ટેશનરી અને સ્ટેશનરી, બેયનો મિનિંગ એટલે ટૂંકમાં ઉચ્ચાર એક જ થાય, એક ખાલી ફેર અહીંયા છે, અહીંયા એ છે, અહીંયા ઈ છે, હવે બેયમાં શું છે, આ સ્ટેશનરી, એ વાળું એટલે સ્થિર, અને ઈ વાળું એટલે સ્ટેશનરી, જે આપણે ટૂંકમાં પેન કે એ ઓલી સ્ટેશનરી હોય ને, બુક ને પેન લેવા, આ ઈ સ્ટેશનરી કહેવાય. જો એક્ઝામ્પલ, ધ કાર વોઝ સ્ટેશનરી એટ ધ રેડ લાઇટ એન્ડ શી રોટ અ લેટર યુઝિંગ ધ સ્ટેશનરી શી હેડ ઇન હર બેગ હર લો. હવે જુઓ, લાલ લાઇટ પર કાર સ્થિર હતી,
ટૂંકમાં જ્યારે લાલ લાઇટ થઈ એટલે કાર કેવી હતી? સ્થિર હતી. તો કાર વોઝ સ્ટેશનરી. સ્ટેશનરી એટલે કે ઊભી હતી, સ્થિર ઊભી હતી, બરોબર છે, એટ ધ રેડ લાઇટ. એન્ડ શી રોટ, અને તેણીએ લખ્યું લેટર યુઝિંગ સ્ટેશનરી, એટલે કે સ્ટેશનરી, પેન ને પેન્સિલનો ઉપયોગ કરી અને એને કંઈક લખ્યું, તો એ આ સ્ટેશનરી થયું. તો ઈ વાળું એટલે આપણી ભણવાવાળી સ્ટેશનરી, એજ્યુકેશનવાળી, એટલે એજ્યુકેશનનો ઈ અને સ્ટેશનરીમાં ઈ કયો આવે? એજ્યુકેશનવાળો. આ ધ્યાન રાખવાનું, બરોબર છે. ચલો એના પછી બીસાઇડ અને બીસાઇડ્સ, સાવ સિમ્પલ છે. બીસાઇડ અને બીસાઇડ્સમાં શું તફાવત છે? બીસાઇડ એટલે બાજુમાં, નેક્સ્ટ ટુ એટલે એકદમ બાજુમાં, આપણે કહેતા મારી બાજુમાં જ રહે છે, અમારી બાજુમાં જ છે. અને બીસાઇડ્સ એટલે ઉપરાંત. શું થાય? ઉપરાંત. હવે જો બીસાઇડ ધ રિવર એટલે કે રિવરની બાજુ, ધેર વોઝ બેન્ચ, ત્યાં એક બેન્ચ હતી, વેર ધે કુડ સીટ, કે ત્યાં તેઓ બેસી શકે, એન્ડ રિલેક્સ, બરોબર, અને આરામ કરી શકે. હવે બીજો વાક્ય અહીંથી ચાલુ થાય, બિસાઇડ્સ ધેટ. બિસાઇડ ધેનનો મતલબ એના ઉપરાંત, ધેર વોઝ નથિંગ એલ્સ ટુ ડુ ઇન અ સ્મોલ ટાઉન, એટલે કે છે એ સિવાયના નાનકડા શહેરમાં બીજું કંઈ કરવાનું ન હતું. તો બિસાઇડ્સ જ્યારે એસ આવે ને એટલે એના ઉપરાંત, એના સિવાય આપણે એમ કહી શકીએ, અને બિસાઇડ એટલે બાજુમાં. એના પછી આ થશે ફ્યુઅર અને આ થશે લેસ. જો આને ફીવર ન વચાય, ફીવર એટલે તાવ થઈ જાય, પણ આ ફ્યુવર વચાય અને આ લેસ. હવે એ બેમાં બેનું ગુજરાતી એક જ થાય, ઓછા, પણ આ ગણી શકાય ને એવી એવી જગ્યાએ ફ્યુવર આવે, અને ન ગણી શકાય, કાઉન્ટેબલ નથી, એની સાથે લેસ આવે. જો યુઝડ વિથ કાઉન્ટેબલ નાઉન્સ, એટલે જે નામ, વસ્તુ, પ્રાણીને તમે ગણી શકો એના માટે ફ્યુવર વાંચવાનું, અને તમે નથી ગણી શકતા એના માટે લેસ વાપરવાનું. જો એક્ઝામ્પલ, ધેર વર ફ્યુઅર સ્ટુડન્ટ્સ, જો સ્ટુડન્ટ ગણી શકાય એટલે અહીંયા ફ્યુઅર વાંચો, લેસ સ્ટુડન્ટ ન બોલાય કોઈ દિવસ. તો ફ્યુઅર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ ટુડે ધેન યસ્ટરડે, ગઈકાલ કરતાં આજે વધારે હતા એમ. એન્ડ ધેર વોઝ લેસ ટાઈમ, જો હવે લેસ ટાઈમ એટલે ટાઈમ છે એ ગણી ન શકાય, સમય અનકાઉન્ટેબલ છે, એટલે લેસ ટાઈમ વાપરું. એટલે જ કીધું ગઈકાલ કરતાં આજે વર્ગખંડમાં ઓછા વિદ્યાર્થીઓ ઓછા હતા અને પાઠ પૂરો કરવા માટે ઓછો સમય હતો, તો એ લેસ સમય થઈ ગયો. ચાલો એના પછી એડિશન અને ઇડિશન, જોજો ખાસ ધ્યાન રાખજો, એડિશન અને ઇડિશન. એડિશન એટલે ઉમેરવું થાય, અને ઇડિશન, બરોબર, એડિશનનો મિનિંગ શું થાય ખબર? આપણે ઘણી બધી એવી બુક્સ હોય કે ભાઈ આ એનું એડિશન છે, એડિશન એટલે એને કંઈક એને ઉમેરવું હોય, પૂરક કર્યું હોય, બરોબર છે, આવૃત્તિ જેને એમ કહેવાય. તો હવે જુઓ, ધ એડિશન ઓફ ન્યૂ વર્ડ્સ મોડ, ધ ન્યૂ એડિશન ઓફ ધ ડિક્શનરી મોર એટ્રેક્ટિવ ટુ કસ્ટમર, નવા શબ્દો ઉમેરવાથી, નવા શબ્દો ઉમેરવાથી, એડિશન એટલે ઉમેરવાથી શબ્દકોશની નવી નવી બુક બને છે, નવી બુક, નવું એડિશન થયું, એને એડિશન કહેવાય, બરોબર, એ નવી એડિશનવાળી છે, ગ્રાહક માટે વધુ આકર્ષક છે. તો એડિશન તમે સાંભળ્યું જ હશે, ઘણા બધા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય તો એને એડિશન એટલે આ નવું એડિશન છે, ન્યૂ એડિશન છે એવું કહેતા હોય, કે આમાં અપડેટ કરેલો છે, જેમ આપણે નવો કોર્સ કેમ અમને અપડેટ આવશે, એડિશનવાળો કહેવાય, બરોબર. ચલો એના પછી એક્સેપ્ટ અને એક્સેપ્ટ, કાંઈ નથી આમાં તો, એક્સેપ્ટ એટલે સ્વીકારવું અને એક્સેપ્ટ એટલે એના સિવાય, બરોબર. જો આઈ એક્સેપ્ટ યોર ઓફર, હું તમારી ઓફરને સ્વીકારું છું, એક્સેપ્ટ ફોર ધ લાસ્ટ, તમે ઘણી બધી ચાર ઓફર આપી, એમાં મેં ચારે ચાર ઓફરમાંથી બધી એક્સેપ્ટ કરું છું, ઓફર એક્સેપ્ટ છેલ્લી, જે છેલ્લી તમે ઓફર આપી એના સિવાય હું બધી એક્સેપ્ટ કરું છું. તો એક્સેપ્ટ એટલે એના સિવાય, અને એક્સેપ્ટ એટલે સ્વીકારવું. ચાલો એના પછી અફેક્ટ અને ઇફેક્ટ, આ તો ખબર પડી જાય. અફેક્ટ એટલે પ્રભાવિત કરવું, ભાઈ એની અફેક્ટ બહુ ખરાબ પડે છે, આની અફેક્ટ બહુ સારી છે. અને ઇફેક્ટ એટલે અસર, પરિણામ, એનું ઇફેક્ટ શું આવ્યું. જો એક્ઝામ્પલ એટલે તમને ખબર પડે, ધ ન્યૂ પોલિસી વિલ અફેક્ટ એવરી વન, નવી નીતિ દરેકને પ્રભાવિત કરશે, અફેક્ટ કરશે દરેકને. અને શું કીધું, બટ વી ડોન્ટ નો વોટ ઇટ્સ ઇફેક્ટ, પરંતુ હજી સુધી આપણે જાણતા નથી, ખબર નથી કે તેની અસર શું થશે, બરોબર. એટલે ઇફેક્ટ એટલે અસર, પરિણામ, અને અફેક્ટ એટલે ભાઈ એ વસ્તુ તમને પ્રભાવિત કરશે. ચલો એના પછી એલ્યુઝન અને ઇલ્યુઝન. હવે એલ્યુઝન એટલે સંકેત થાય, એલ્યુઝન એટલે અલ્લુ અર્જુનવાળું એલ્યુઝન, અને ઇલ્યુઝન એટલે ભ્રમ. નથી કહેતા ભાઈ તમારું ઇલ્યુઝન, તમારો ભ્રમ છે ભાઈ, એવું ન હોય. જો એક્ઝામ્પલ, ધ ઓથર મોડ એન ઇલ મેડ, અહીંયા આવશે, ધ ઓથર મેડ એન એલ્યુઝન ટુ ધ ફેમસ નોવેલ.
લેખક પ્રસિદ્ધ નવલકથાનો સંકેત કરે છે, પ્રસિદ્ધ એટલે અલ્યુઝન, બરાબર, સંકેત કરે છે. બટ ઇટ વોઝ જસ્ટ ઇલ્યુઝન ધેટ સ્ટોરીઝ વર કનેક્ટેડ, પરંતુ તે જે માત્ર ભ્રમણા પર હતો એવી વાર્તાઓ સાથે જોડાયેલી છે. જે આ જે બધી વાત આમાં જે વાર્તાઓ છે એ બધી ઇલ્યુઝનવાળી વાર્તાઓ છે, ભ્રમણા પેદા કરે એવી, બરાબર. એટલે ભ્રમણ અને આ શું થશે, સંકેત. એના પછી કોમ્પ્લિમેન્ટ અને કોમ્પ્લિમેન્ટ બે એક જ ઉચ્ચાર થાય છે, પણ કોમ્પ્લિમેન્ટ એટલે વખાણ, બરાબર છે. સોરી, અહીંયા આ આવશે અને અહીંયા ઈ આવશે, આટલો જ ફેર છે. વખાણ અને પ્રશંસા, અને આનો મતલબ થાય પૂરક. પૂરક એટલે પૂરવું, પૂરું થવું, કમ્પ્લીટ થવું. જો એક્ઝામ્પલ, ધ ન્યૂ કર્ટન્સ કોમ્પ્લિમેન્ટ ધ રૂમ્સ ડેકોરેટ, અહીંયા ડેકોર આવશે, ડેકોર, એન્ડ હર ગેટ્સ કોમ્પ્લિમેન્ટ્સ મેડ હર હેપી. એટલે આ આ આ કોમ્પ્લિમેન્ટ આવ્યું ને એ વાળું, એ આ છે. એટલે કે છે, માની લ્યો કે મેં નવું ઘર બનાવ્યું, એમાં મેં નવા પડદા એડ કર્યા, તો મારું ઘર છે ને એ હવે પરફેક્ટ બની ગયું, સજાવટવાળું, તો એ મારું ઘર છે એ પૂરક, સંપૂર્ણ થયું, બરાબર. અને કોક આવીને મને શું કહે છે, વાહ તમારું ઘર બહુ સારું છે, તો એ મને કોમ્પ્લિમેન્ટ આપ્યું કહેવાય, બરાબર. તો એ કોમ્પ્લિમેન્ટ આય વાળું, આય. હંમેશા કોમ્પ્લિમેન્ટ મને ગમે છે, તો મને ગમે છે એટલે આય, આય એટલે હું, હું એટલે મને. તો આય કોમ્પ્લિમેન્ટ એટલે વખાણ, પ્રશંસા, અને કોમ્પ્લિમેન્ટ એટલે સંપૂર્ણ, પૂરક થઈ જવું, પૂરું કરવું એમ. હવે એના પછી છે એમિગ્રેટ અને ઇમિગ્રેટ. હવે એમિગ્રેટ એટલે પ્રવાસ કરવો, અને ઇમિગ્રેટ એટલે પ્રવેશ કરવો. જોજો, ઈ અને આય આટલું ધ્યાન રાખજો. હવે અહીં તમે એક્ઝામ્પલ તરીકે સમજો, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એમિગ્રેટેડ, એમિગ્રેટેડ બોલું છું, ફ્રોમ ઇટલી ટુ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન ધ અર્લી 90s. એટલે એમિગ્રેટેડ એટલે પ્રવાસ કર્યો, આપણે ખાલી પ્રવાસ કરવો એમ. મારા દાદા દાદીએ 1900 દાયકાની શરૂઆતમાં ઇટલીથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવાસ કર્યો. હવે ઇમિગ્રેટ, હી ઇમિગ્રેટેડ ટુ કેનેડા ફ્રોમ સાઉથ આફ્રિકા ટુ સ્ટાર્ટ અ ન્યૂ લાઈફ. તે નવું જીવન શરૂ કરવા માટે દક્ષિણ આફ્રિકાથી કેનેડામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે અહીંયા રહેવા આવ્યા ગયા, બરોબર છે. તો ઇમિગ્રેટ એટલે અહીંયા એક દેશમાંથી બીજા દેશમાં રહેવા આવ્યા, આ પ્રવાસ કર્યો ઇમિગ્રેટ. ચલો, પછી છે અડેપ્ટ અને અડોપ્ટ. હવે અડેપ્ટ એટલે સ્વીકારવું, એટલે શું કહેતો, ટુ ચેન્જ ઓર એડજસ્ટ અ ન્યૂ કન્ડિશન, અને અડોપ્ટ એટલે અપનાવવું, ટુ ચૂઝ ઓર ટેક વન્સ ઓન. હવે જો, હી હેડ ટુ અડેપ્ટ ટુ ધ ન્યૂ કલ્ચર વેન હી અડોપ્ટેડ અ ચાઇલ્ડ ફ્રોમ અ ડિફરન્ટ કન્ટ્રી. જ્યારે તેણે અલગ દેશમાંથી બાળકને દત્તક લીધું, બરાબર, અડોપ્ટ કર્યું એટલે દત્તક લીધું, ત્યારે તેની નવી સંસ્કૃતિ એને અપનાવવી પડી, એટલે અડેપ્ટ કરવી પડી, નવું સ્વીકારવું પડ્યું, નવું એને અપનાવવું પડ્યું, બરાબર. ચલો, એના પછી પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ, આ બધાને ખબર જ હોય. પીએલઈ એટલે સિદ્ધાંત, પીએએલ એટલે આચાર્યશ્રી. ચલો જો, ધ સ્કૂલ પ્રિન્સિપાલ, તો એમાં જોજો આનું આવી જાય કોઈ દિવસ, સ્કૂલ પ્રિન્સિપલનું આવે, પ્રિન્સિપાલ આવે. એન્ફોર્સ ધ પ્રિન્સિપલ ઓફ ફેરનેસ અમોંગ ધ સ્ટુડન્ટ. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓમાં ન્યાયપણાના સિદ્ધાંતનો અમલ કર્યો. તો પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલમાં આટલો ફેર છે. એના પછી સેન્સિબલ અને સેન્સિટિવ. સેન્સિબલ એટલે સમજવું, આપણે કહેતા ને એ સેન્સિબલ માણસ છે, સમજવું છે. અને સેન્સિટિવ એટલે સંવેદનશીલ, ઇમોશનલ થઈ જાય એવો માણસ, બરાબર છે. જો, ઇટ વુડ બી સેન્સિબલ ટુ બ્રિંગ એન અમ્બ્રેલા ઓન અ રેઇની ડે. વરસાદના દિવસે છત્રી લાવવી એ એની સમજદારી છે, તો એ સમજવું છે, સેન્સિબલ છે. અને એન્ડ સમ પીપલ આર મોર સેન્સિટિવ ટુ ક્રિટિસમ ધેન અધર્સ. એટલે કે છે, અને કેટલાક લોકો અન્ય ટીકા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. કોઈ ટીકા કરતા હોય તો વધારે વિચાર થઈ જાય, પહેલાં મારું આમ કહી દીધું, અને અમુકને કાંઈ ફેર ન પડતા હોય. ચલો, એના પછી ફરી એક વખત મિત્રો પાંચ કહી દઉં કે આપણો અપકમિંગ ન્યૂ કોર્સ છે 2024 માટે, 1 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પર તમે નથી જોડાયેલ તો જોડાઈ જાઓ, અને સાથે સાથે વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુ પર તમે ઇન્સ્ટાગ્રામમાં નથી આવેલ તો જોડાઈ જાઓ, ત્યાંથી પણ તમને ઘણી બધી માહિતી મળતી રહેશે. મિત્રો, કેવો લાગ્યો વિડીયો, અને શું તમને આમાં તકલીફ પડતી હતી, કયા કયા કન્ફ્યુઝિંગ વર્ડ લાગ્યા, તમને વધારે આનંદ મળ્યો, શું કયો વર્ડ તમને શીખવા મળ્યો, એ તમે કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલી શકો છો. સાથે સાથે એક વખત વિડીયોને લાઇકનું બટન જરૂર દબાવી દો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન યાર જરૂર દબાવી દેજો.
એટલું કરી દેજો. ઓકે, અને પાંચ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.